નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગુજરાતી પાઠ નંબર નવ દીકરાને મારનાર જે પાઠ છે તેનો અભ્યાસ અને સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગી થશે આ સાથે તમે આ ગુજરાતીની નોટબુકમાં પણ જવાબો લખી શકો છો આપણે ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે બધા જ તમારા ધોરણ આઠના વિડીયો જોઈ શકો છો એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઈક આઇકન પર ઓલ વાત કરીશું પાઠ નંબર 9 દીકરાનો મારનાર તેના મિત્રો લેખક છે જવૈરચંદ જન્મ સુરેન્દ્રનગરના ચોટીલા ગામે થયો હતો તેમને ગાંધીજીએ રાષ્ટ્રીય કાયરનો બિરંદ આપેલું છે અને એમણે સરસ મજાનો આ દીકરાનો મારનાર જે છે એ પાઠ લખ્યો છે પ્રથમ જોઈશું અભ્યાસ પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નાના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તમારે મિત્રો લખવાનો છે પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તમારે ઓળખી અને કોઈ માં તો આની અંદર સાચો જવાબ ખ આવે છે ઉપેક્ષા નંબર બે મને રોડ માં ભલા થઈને મને માં તમારે પગે લાગવું તો આની અંદર આવે છે મિત્રો ગ એટલે કે આજીજી કરે છે ત્યારબાદ નંબર ત્રણ ખોટી વાત આજ કોનો દી ફર્યો છે તો આની અંદર સાચો જવાબ આવે છે મિત્રો ગર્વ નંબર ચાર હાલો બેટાની મૈયત કાઢીએ તો આની અંદર સાચો જવાબ આવે છે ગૌ સવસ્તા પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું તો આપણે જોયું એ પ્રમાણે જવાબ આવશે કે ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને રાષ્ટ્રીય શહેરનું બિરંદ આપ્યું હતું તો મિત્રો અહીં ગાંધીજી લખેલું છે ઉપર ટપકો આવશે ગાંધીજીએ રાષ્ટ્રીય શહેરનું બિરંદ આપ્યો હતું ત્યારબાદ નંબર બે દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી તો જવાબ આવશે કે દેવળિયા ગામમાં હુતા શણાઈના તહેવારની ઉજવણી થઈ રહી હતી નંબર ત્રણ ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને સાનાથી રંગવામાં આવે છે તો ગામડાની ધૂળેટીમાં અને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે નંબર ચાર મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી તો જવાબ આવશે મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને ઉતાસણીનો જરાય ઉલ્લાસ ન હતો નંબર પાંચ મહેમાનને રંગવાનો આગ્રહનું શું પરિણામ આવ્યું તો મહેમાનને રંગવાની ના પાડી છતાં ઘેરાઈઓએ તેને રંગવાનો આગ્રહ રાખ્યો પરિણામે મહેમાન અને ઘેરાઈઓ વચ્ચે રેડિયારમણ ચસ્કા કાલાવાલા તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો મિત્રો હવે વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કે દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી તો દેવળિયા ગામના લોકો ધૂળેટી માટે એકઠા થયા હતા વચ્ચે મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને સરખે સરખા જુવાનો ઊભા હતા આગલા દિવસે હોળીનું પર્વ હતું તેથી સૌ લીલા પીળા અને કેસરિયા રંગમાં હતા અને ધૂળેટીના દિવસે પંચરંગી છાંટણા દીપતા હતા ધૂળેટીનો તહેવાર ઉજવવા તે ગાંડા તૂર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુ હતી એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી નંબર બે કોરનું મૃત્યુ સી રીતે થયું તો ગાંડા ટોળાથી બચવા અને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંજવા માંડી જેને લીધે ધૂળની ડમરી ઉડવા માંડી આથી મહેમાનને કંઈ દેખાતું ન હતું રેડિયા રમણ ચસ્કા કાલાવાલા જાવા અને ધૂળનો મામલો જામી પડ્યો એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતા પડ્યા અને તે મૃત્યુ પામ્યો નંબર ત્રણ રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો તો ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરાને કાંઈક મળે એ હેતુથી મંદોદર ખાન પાસે મદદ માંગવા આવેલો પણ ગામમાં ઘેરૈયાથી બચવા તલવાર કાઢીને વીંજી પણ ધૂળની ડમરીમાં અકસ્માતે તલવાર રાજાના દીકરામાં ગળા દીકરાના ગળામાં જ વાગી અને દીકરો મૃત્યુ પામ્યો આમ અજાણતા જ કૃત્ય થઈ ગયું એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો નંબર ચાર મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું શા માટે તો મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતો દોડતો તંભી ગયો તેને લાગ્યું કે કાળ આવી પહોંચ્યો છે હવે તે દોડી નહીં શકે એમ લાગતા એને થયું કે આમે મરવું તો છે તો પછી નકામા પ્રયત્ન શા માટે કરવા અને અત્યારે ખુલાસો કરવાનો વખત નથી એટલે મંદોદર ખાનની સામે ઊભો રહીને મુસાફરે પોતાની તલવાર પોતાના જ ગળે માંડી પ્રશ્ન નંબર પાંચ મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા તો ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદોદર ખાને આમ કહીને શાંત પાડ્યા આમ ગાંડા ન થવા એણે મારા દીકરાને દીકરાને જાણી જોઈને નથી માર્યો એણે ઘરે આવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણી લો કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો પણ મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું ચાલો બેટાની મૈયત કાઢીએ

નીચેના શબ્દોના વાક્યમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો પાદર પુરુષ પાણી પથ્થર પાતાળ પૃથ્વી પ્રેમ પડકાર અને પગ તો આપણે ફકરો લખીશું કે પડછંદ કયા ધરાવતા ચારણે ધોળું કેડિયું પહેર્યું હતું ચારણ ગામને પાદર આવી પહોંચ્યો ત્યાં જ એક પુરુષ મોટેથી બોલ્યો એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન આવે છે ચારણે નદીનું પાણી પીધું એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો તે સામેથી દરબારે આવી ચારણને પૂછ્યું તે તું કેમ આવ્યો છે ચારણે કહ્યું કે દરબાર તમારા જેવો ઉદાર માણસ સાત પાતાળમાં શોધતો નહીં જડે દરબારે કહ્યું કે પણ પૃથ્વી પર તો મળે છે ને ચારણે પ્રેમથી કહ્યું મને ખબર નથી તમે મને ઉદાર માણસ શોધી લાવતા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહીં બને પ્રશ્ન નંબર બે નો નીચે આપેલા શબ્દના શબ્દ લખો મિત્રો પ્રભાત તો થશે અને સુવાસ તો સુગંધ પ્રશ્ન નંબર બેનો ક નીચે આપેલા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો ભૂંડો એટલે કે ખરાબ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સારો કોરી તો થશે અહીં મિત્રો પીની કોરી તો પીની પછવાડે તો આગળ મૂરખ તો સાણો અથવા ડાયો મુરખ તો સાણો અથવા ડાયો પછી ઉલટો તો સુલટો અથવા સીધો અને પાતાળ તો આકાશ પ્રશ્ન નંબર ચાર દીકરાના મારનાર પર તેની મંદોદર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંકનો લખો તો આપણે જવાબ લખીશું કે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો ચારણથી મરાયો હતો એ જાણી મંદોદર ખાને તલવાર સાથે રોજડી ઘોડી ચારણની પાછળ દોડાવી દરબાર ત્યાં પહોંચ્યા તો ચારણે પોતાની તલવાર પોતાના ગાળે જ મૂકી અંતે મંદોદર ખાન ઉદારતા દર્શાવતા કહે છે ગઢવી આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ વાત કરવાની વેળા નથી આખું ગામ ઉશ્કેરાયું છે તે એના કુંવરને મારી નાખ્યો છે અને આવીને તેઓ રાઈના જેવા કટકા કરશે ચારણ એને ભગાડનારની ઓળખાણ જણાવવા કહે છે ત્યારે દરબાર કહે છે કે અરે નામ ખુદાનું અત્યારે તારા છોકરાને જળી પડશે અને ગામ લોકો રોકાય રોકાશે નહીં ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડી ડચકારે છે મંદોદર ખાન ગામ લોકો પાસે જૂઠું બોલે છે માળો લોટકો આદમી મને જીતવા ન દીધો મારી તલવાર અને ઘોડી બે લઈ ગયા પણ ગામ એમની વાત માનવા તૈયાર નથી મંદોદર ખાન ગામ લોકોને કહ્યું કે લો હવે જાતે કરો ગામ લોકો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા મંદોદર ખાન ભાઈ એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો એને ખેર એવા કેટલા દીકરા ભૂખે મારે છે જાણો છો કોડ ભર્યા મારે ઘેર આવ્યો અને મર્યો એ તો ખુદા તાતાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય હાલો હાલો હવે બેટાની મૈયત કાઢીએ તો મિત્રો અહીં સંપૂર્ણ આપણો પાઠ પૂર્ણ થાય છે આ પછીનો મિત્રો પાઠ નંબર દસ સોલ્યુશન મેળવવા માટે અહીં જે સ્ક્રીન જોઈ રહ્યા છો